नमस्कार विद्यार्थी मित्रों, श्री ब्रह्मानंद विद्या मंदिर चापड़ा ऑनलाइन एजुकेशन में हूँ शीतल रकमिया आपनु हार्दिक स्वागत करूँ छू। आज हूँ तमने धोरण 11 विषय गुजराती अंतर्गत पाठ बीजो जेनु नाम छे पोस्ट ऑफिस। आगळ काव्य में मैं तमने समझावेलू कि गुजराती में बे विभाग पड़े छे, एक गद्य अने एक पद्य। पद्य एटले काव्य अने गद्य एटले पाठ। तो आपणे आ बे नंबरनुं गद्य के जेने नाम छे पोस्ट ऑफिस, आ अंतर्गत आखे आखो पाठ आपणे जोवानो छे, जेमां सर्वप्रथम आपणे कवि परिचय मेळवी लईए। એના લેખક જે હતા એ કોણ? તો કે એના લેખકનું નામ છે ગૌરીશંકર જોશી, જેનું આખું નામ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી, કે જેનું ઉપનામ શું, એનું ઉપનામ ને બીજા અર્થમાં કહીએ તો લેખકનું તખલુસ, એનું તખલુસ હતું ધૂમકેતુ। તો ધૂમકેતુ એ આ પોસ્ટ ઓફિસ વાર્તાની રજૂઆત બહુ સરસ રીતે ગુજરાતી સાહિત્યમાં કરેલી છે, જેની અંદર જોઈએ કે પોસ્ટ ઓફિસ એ માત્ર ગુજરાતી ભાષાનું જ નહીં, પરંતુ એનું જે ટ્રાન્સલેટ છે, અનુવાદ છે, એ અંગ્રેજીમાં પણ થયું હતું અને અંગ્રેજીમાં પોસ્ટ ઓફિસને એક બીજું નામ આપવામાં આવ્યું હતું, ધ લેટર। હવે જોઈએ કે આ પોસ્ટ ઓફિસ છે એની સાહિત્ય કૃતિ કઈ છે, તો કે નવલિકા એટલે ટૂંકી વાર્તા। ગુજરાતી સાહિત્યની અંદર નવલિકા, નવલકથા, આત્મકથા, આત્મખંડ, નિબંધ, હાસ્ય નિબંધ વગેરે જેવા અલગ અલગ પ્રકારના સાહિત્યની રચના થાય છે। તો હવે આગળ વધતા લેખકનું વિસ્તૃત માહિતી મેળવીએ કે કવિનું નામ ગૌરીશંકર જોશી, ફરી એકવાર કહી દઉં કે જેનું તખલુસ છે ધૂમકેતુ। ત્યાર પછી આ ધૂમકેતુનો જન્મ છે 12/12/1892 રોજ અને એનું મૃત્યુ એટલે કે અવસાન 11/3/1965 રોજ થયું। તેઓ અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે સ્નાતક થયા। સ્નાતક થયા પછી એ સમયની વાત કરી, કયા સમયની, અંગ્રેજ શાસનકાળ દરમિયાન, હાલના સમયમાં ગોંડલ જે છે, જે રાજકોટ જિલ્લાનો તાલુકો છે, એ સમય ગોંડલ રાજ્ય હતું। તો ગોંડલ રાજ્યમાં તેઓ રેલવેની અંદર નોકરી કરેલી, ત્યાર પછી ગોંડલની હાઈસ્કૂલમાં પણ તે એક શિક્ષક તરીકે સારી એવી ફરજ આપેલી છે। આગળ જોતા શું એનું જન્મ સ્થળ કહ્યું, તો કે આપણા સૌરાષ્ટ્રનું કહ્યું, ત્યાં એનો જન્મ થયેલો। હવે હમણાં જ તમે આગળ કીધું કે પોસ્ટ ઓફિસનું સાહિત્ય પ્રકાર કહ્યું, એનો સાહિત્ય પ્રકાર છે એ નવલિકા એટલે ટૂંકી વાર્તા। આખે આખી વાર્તાનું નિરૂપણમાં કેન્દ્ર સ્થાને કોણ છે, તો કે અલી ડોસો। હવે અલી ડોસો કોણ હતો, તો કે કોચમેન કહેવામાં આવતો એને, તો કે કોચમેન એટલે કોણ, તો કે ગાડીને હંકાવનાર વ્યક્તિ, એવો એને એક દરજ્જો પ્રાપ્ત થયો, આ ઉપર છેલ્લી માહિતી। ત્યાર પછી જોઈએ કે વાર્તાનું કેન્દ્ર સ્થાન કોચમેન અલી ડોસો, જે મેં તમને માહિતી આપી। આગળ જોઈએ કે પોસ્ટ ઓફિસ નું અંગ્રેજીમાં જે ટ્રાન્સલેશન થયેલું હતું એ ધ લેટર, એ પણ મેં તમને આગળ વાત કરેલી। ત્યાર પછી જોઈએ કે એણે પોતાના જીવન પર્યંત માત્ર ને માત્ર આવી ટૂંકી વાર્તાઓ જ નથી લખેલી, પણ ઘણા બધા નિબંધો પણ એણે આપેલા છે, આત્મકથાઓ પણ એણે લખેલી છે, પોતાની આત્મકથાઓ, ઐતિહાસિક કથાઓ એણે મુખ્ય બે આપેલી છે, એક આમ્રપાલી અને બીજી ચોલા દેવી। ત્યાર પછી અન્ય વાર્તાઓ કઈ કઈ, તો કે ત્રિભેટો, પ્રદીપ, આકાશદીપ અને તડખા મંડળ 1-4 વગેરે જેવી એના વાર્તા સંગ્રહો છે, જે વાર્તા સંગ્રહોને માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતની અંદર સારું એવી નામના પ્રાપ્ત થયેલી છે। એના લેખક ધૂમકેતુના જે લખાણો છે એ એક પ્રસિદ્ધ લેખકના સાહિત્યમાં જોઈએ તો ઉત્કૃષ્ટ નામાંકિત પ્રાપ્ત નામનાઓ એને પ્રાપ્ત થયેલી છે। હવે એની આત્મકથાઓ કઈ કઈ, તો કે એણે જીવનપંથ અને જીવનલખ બે એમની આત્મકથાઓ હતી, એ સિવાય કે નિબંધ સંગ્રહ કયા, તો કે જીવન
જીવન ચક્ર અને પગદંડી જીવન રંગ એવા ઘણા બધા છે, પણ મુખ્ય એના નિબંધ સંગ્રહ જીવન ચક્ર અને પગદંડી છે. પગદંડી એ તો એની અંદર લખાણ એટલું બધું છે કે જે લખાણ છે એ વ્યક્તિના જીવનને આગળ વધારવા માટે એક રસ્તો આપે છે. કોઈ પણ મુશ્કેલીમાંથી આપણે આગળ વધવું હોય તો એના માટે પહેલા રસ્તો પસંદ કરવો પડે. તો એનું સમગ્ર વિવરણ છે એ આ પગદંડીમાં આપેલું છે. એમ આગળ જોઈએ કે ધૂમકેતુને ઘણા બધા સુવર્ણ ચંદ્રકો પણ પ્રાપ્ત થયેલા હતા અને એમાંના મુખ્ય મુખ્ય છે એ મેં અહીંયા દર્શાવેલા છે. ઈસવીસન 1935માં તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયેલ. ત્યાર પછી શું? તો કે ત્યાર પછી ઈસવીસન 1953માં ધૂમકેતુને નર્મદ ચંદ્રક પ્રાપ્ત થયું. એ સિવાય 1944ની અંદર વડોદરા ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ પદે પણ એણે કામ કરેલું હતું. આવી સારી બધી એને નામના પ્રાપ્ત કરેલી, ઘણા બધા ચંદ્રકો એમને પ્રાપ્ત કરેલા અને એ વ્યક્તિએ એમની આ અનુભવના અને અનુભવને આધારે એક પ્રકારનું સારામસારી વાર્તા છે જે જીવનલક્ષી વાર્તા, એક બાપ અને દીકરી વચ્ચેનો પ્રેમ છે એ નાની એવી વાર્તાના રૂપમાં અહીં આપણે વર્ણવેલું છે. ત્યાર પછી આગળ જોઈએ શું? તો કે સર્વપ્રથમ આ પાઠની અંદર જે અગ્ર શબ્દો આવે છે બરાબર, કે જેને શબ્દાર્થના નામથી આપણે ઓળખીએ છીએ એનો પરિચય મેળવીએ. સર્વપ્રથમ જોઈએ કે આ પાઠની અંદર એક શબ્દ એવો આવશે ડાંગ. તો કે ડાંગ એટલે શું? આપણી રોજબરોજની ગુજરાતી ભાષામાં આ ડાંગ શબ્દ આપણે વાપરતા નથી, પરંતુ એના શબ્દાર્થનો પર્યાય જોઈએ તો આપણે સમજી શકીએ. તો કે ડાંગ એટલે લાંબી મજબૂત લાકડી. માત્ર ને માત્ર લાકડી જેવો શબ્દ આપણે સમજી, પણ ડાંગ, પણ આ વાર્તાની અંદર આવો શબ્દ પ્રયોજાયેલો છે જે આપણે આખે આખી વાર્તા સમજવામાં સરળતા રહે. ડાંગ એટલે લાંબી મજબૂત લાકડી. ત્યાર પછી સીમડી. સીમડી શબ્દ એટલે શું? સીમડી એટલે કાળી, કાળું. કોઈ પણ પરિસ્થિતિનું વર્ણન કરવા માટે આજુબાજુની પરિસ્થિતિ કેવી છે, આજુબાજુનું વાતાવરણ કેવું છે એને અનુલક્ષીને અહીંયા કહેવામાં આવ્યું છે સીમડી. સીમડી એટલે શું એવું મતલબ થાય? તો કે કાળું અથવા કાળી. ત્યાર પછી ખોમાં. ખોમ એટલે ખો આપવી, એ વસ્તુ અહીંયા નથી. ખો આપવી પણ અહીંયા કંઈક ગુજરાતી ભાષામાં અલગ જ મતલબ થાય છે. ખો એટલે બખોલવું. ખો એટલે શું? બખોલવું. એના પછી સૌકો. આ ગુજરાતી પ્રાચીન શબ્દ છે. હજારો સૌકા તે ગયા. સૌકાનો પ્રોપરલી અર્થ એમ થાય છે સૌકા એટલે 100 વર્ષ. આગળ જોઈએ કૌતુક બુદ્ધિ, કુતૂહલ, જાગૃત કરી એવી બુદ્ધિ. કંઈક નવીન જાણવું, નવીન જાણવાની જે વ્યક્તિની અંદર જિજ્ઞાસા ઉત્પન્ન થાય એને કુતૂહલ બુદ્ધિ કહેવામાં આવે છે. આગળ કે દાબડી. આપણા શબ્દમાં આપણે એમ સમજીએ દાબડી એટલે નાનો એવો પથ્થર, પણ અહીંયા કંઈક અલગ જ વસ્તુ છે. દાબડી એટલે નાની ડબ્બી. ડબ્બીની વાત છે જે અલી દોસા પાસે વર્ષો જૂની નાની એવી ડબ્બી હતી એની અહીંયા વાત કરવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો કે દાબડી એટલે નાની ડબ્બી. આગળ તોલો. આપણે તોલું, એક તોલું, બે તોલું, અને તોલાનો સંદર્ભ મુખ્ય આપણે એ બાબતે જોઈએ એક તોલું સોનું, બે તોલા સોનું. અહીંયા પણ એ જ વસ્તુ છે કે તોલો એટલે 10 ગ્રામથી થોડું વધારે વજન. 10 ગ્રામથી થોડું વધારે વજન જેને એક તોલો કહે છે. આગળ ગિની. અંગ્રેજ શાસનકાળની વાત છે, બ્રિટિશરોના સમયની વાત છે. આપણે આમ પણ જોઈએ કે ધૂમકેતુનો જન્મ છે એ 1892ના સમયની શબ્દ જોતાની સાથે એવું લાગતું કે પીછાનું એટલે શોધખોળ કરવી, પણ નહીં, પીછાનું એટલે ઓળખવું, સમજવું. અહીંયા વ્યક્તિના સંદર્ભમાં છે કે પીછાનું એટલે ઓળખવું, સમજવું જે તે વ્યક્તિને. આગળ દીઢમૂઠ, ચકિત થઈ જવું, છક્ક થઈ જવું, આશ્ચર્યચકિત પામવું. જે
જે અર્થ લઈએ વાક્ય અનુસાર જે અર્થ બનાવવો હોય આપણે બનાવી શકીએ. ત્યાર પછી ત્રિવિધ એટલે ત્રણ પ્રકાર. ત્રિવિધ ત્રી પ્લસ વિધ મતલબ ત્રણ પ્રકાર. હવે અઘરા શબ્દ જોયા, શબ્દાર્થ જોયા, સંપૂર્ણ માહિતી મેળવી. હવે આમાંથી તમારે શું યાદ રાખવાનું વિદ્યાર્થી? તો પહેલા તો કે પોસ્ટ ઓફિસ છે એનો સાહિત્ય પ્રકાર કયો? તો કે નવલિકા. નવલિકાને બીજા કયા નામે ઓળખાય? ટૂંકી વાર્તા. નવલિકા ને બીજા નામે ટૂંકી વાર્તાના નામે ઓળખીએ છીએ. ત્યાર પછી પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું નામ શું? તો કે ગૌરીશંકર જોશી. ગૌરીશંકર જોશીનું ચખલુસ શું? તો કે ધૂમકેતુ. બરાબર, આટલી વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે. અને ત્યાર પછી ધૂમકેતુને કયા કયા ચંદ્રકો પ્રાપ્ત થયેલા હતા એ વસ્તુ પણ તમે યાદ રાખવાની છે. એમાં રણજીતરામ સુવર્ણ ચંદ્રક અને ત્યાર પછી નર્મ સુવર્ણ ચંદ્રક એ વસ્તુ તમારે યાદ રાખવાની. અને ખાસ કરીને એ કે ધૂમકેતુના આત્મકથાના પુસ્તકો કયા કયા હતા? તો બે, એક છે જીવનપાથ અને બીજું છે જીવનરથ. હવે લેખક પરિચય વ્યવસ્થિત રીતે તમે જોઈ લીધો, મારા ખ્યાલથી હવે કોઈ પ્રશ્ન હશે નહીં. હવે આપણે આગળ જોઈએ કે આ પોસ્ટ ઓફિસ આખી આખી વાર્તા છે એનો સારાંશ હું તમને સમજાવું છું કે આ વાર્તાના કેન્દ્રમાં મુખ્ય પાત્ર કયું? આમ તો આમાં પાત્ર ઘણા છે, જેમ કે મેં આગળ કીધું કે કોચમેન અલી ડોસો, ત્યાર પછી અલી ડોસાની દીકરી મરિયમ, ત્યાર પછી પોસ્ટ ઓફિસમાં કામ કરતો કારકુન, ત્યાર પછી એક વ્યક્તિ પોસ્ટમેન એ, ત્યાર પછી સુપ્રિન્ટેન્ડન્ટ. હવે આ સુપ્રિન્ટેન્ડન્ટ કોણ પ્રશ્ન આપણે થાય? તો કે પોસ્ટ ઓફિસનો મુખ્ય અધિકારી જે ક્લાર્ક કે પોસ્ટમેન જે કામ કરે છે એ કામ ઉપર દેખરેખ રાખનાર વ્યક્તિ, આ એક હોદ્દો છે સુપ્રિન્ટેન્ડન્ટ એ. આમાં 4-5 જેટલા પાત્ર છે, પણ સમગ્ર વાર્તા તો માત્ર ને માત્ર બે વ્યક્તિ સાથે સંકળાયેલી છે અને એમાં પણ એક મુખ્ય વ્યક્તિ કોણ? તો કે અલી ડોસો, જે મેં આગળ કીધું કોચમેન શા માટે કહેવાતો. તો કે અલી ડોસોનું જે જીવનના આગળના દિવસો હતા એ કંઈક અલગ હતું. અલી ડોસો છે એક હોશિયારી અને એક બહુ શિકારી, શિકારીના નામથી એને ઓળખતા હતા. એ જીવન દરમિયાન એણે ઘણા બધા જીવનમાં સુખ દુઃખ જોયેલા હતા અને ખાસ કરીને શિકાર કરવામાં એ એટલો બધો માહિર હતો, એટલો બધો હોશિયાર હતો કે વાત જ કરો. બરાબર, કે એક ધૂળ સાથે ધૂળ બની જાય એવા કાબર ચિત્રા તેતરને પણ એ ધૂળમાંથી પકડી અને એનો શિકાર કરી નાખતો. અને માત્ર ને માત્ર એ ખાલી શિકાર કરવામાં જ ન માનતો, પણ શિકાર કરીને જે તડફડતું પક્ષી કે પ્રાણી હોય એ તડફડતા પ્રાણીને જોઈ અને આનંદ લૂંટતો હતો. આવો નિર્દય વ્યક્તિ હતો. એ સમયમાં એ ખૂબ સુખી હતો કારણ કે ખુશી મેળવી અને સુખી થતો. પણ એનું જીવન આખે આખું બદલાઈ જાય છે. કોને કારણે બદલાય છે? પોતાની દીકરી મરિયમના કારણે એનું જીવન બદલાઈ જાય છે. એક નિર્દય બાપ છે, બરાબર, એક સમયે નિર્દય હતો અને પછી પોતાની દીકરી 5-5 વર્ષ સુધી એના દીકરીનો કોઈ પણ જવાબ શાસ્ત્રેથી ન આવતા એની સ્થિતિ કંઈક બદલાઈ જાય છે. એમાં એવું થાય કે અલી ડોસાની એક દીકરી જેનું નામ મરિયમ, એના લગ્ન એણે એક લશ્કરી સિપાઈ સાથે કરેલા. તો આ લશ્કરી સિપાઈ છે એ પંજાબમાં રહેતો હતો. લગ્ન કરી અને એની દીકરી પંજાબમાં જતી રહી અને ત્યાર પછી 5-5 વર્ષ થયા છતાં પણ એની દીકરીનો એક પણ કાગળ અલી ડોસા ઉપર ન આવ્યો. અલી ડોસો એના દીકરીની વિરહની આગમાં શેકાતો હતો. એને હતું કે એક દિવસ મારી મરિયમનો પત્ર જરૂર આવશે એવી આશાએ એ રોજબરોજ સવારે વહેલા 4 વાગે ઉઠી અને પોસ્ટ ઓફિસના પગથિયે બેસતો હતો. અલી ડોસો તો આ પોસ્ટ ઓફિસના જેટલા જેટલા સભ્યો હતા એ બધા જ સભ્યોના દ્રષ્ટિએ એક ઉપહાસનું પાત્ર બની ગયું હતું. છતાં પણ અલી ડોસામાં એક એવી આશા હતી કે એક દિવસ મારી દીકરીનો જરૂર પત્ર આવશે. 5-5 વર્ષ થઈ ગયા છતાં પણ પોતાની દીકરીનો ન આવ્યો એક પણ પત્ર, જેથી કરીને નિરાશ થઈ ગઈ. પોતાની જીવન સંધ્યા છે ઢળતી ગઈ અને એમ એમ પોતાની અપેક્ષાઓ છે આશાઓ વધતી ગઈ. પણ આવશે પણ એક સમય એનો પત્ર, મરિયમનો પત્ર આવશે પણ ત્યારે અલી ડોસો છે એ આ દુનિયામાં નહીં, એ મૃત્યુ પામ્યો હશે.
છતાં પણ એની એક આશા મેળા પછી પણ પરિપૂર્ણ થશે અને એ આશા શું તો કે જે પોસ્ટ ઓફિસનો એક વ્યક્તિ જે પોસ્ટમેન જેનું નામ છે લક્ષ્મીદાસ એ પોતાનો આ લેટરને લઈ પત્રને લઈ અને કબર પાસે મૂકશે અને આ રીતે આખે આખી વાર્તા છે એ વાર્તાને લેખકે કંઈક અલગ જ નિચોડ આપ્યો છે અલગ જ તારણ ઉપર એને ઉપસ્થિત કરેલી છે તો આ પ્રમાણે એનો સારાંશ જોયો હવે વાર્તા આગળ ધપાવીએ જે અંતર ગોલ જોઈએ કે વાર્તા શરૂ કરતા પહેલા નવલિકા શરૂ કરતા પહેલા ફરી એક વખત કહી દઉં છું કે પોસ્ટ ઓફિસના લેખક છે ધૂમકેતુ છે ક્યારેય ન ભૂલ બરાબર આગળ હવે જે પાઠ છે વાર્તાના સ્વરૂપે હું આવતા વિડીયોમાં તમને સમજાવીશ